ઇલાજ કરી શક્યો નતો. પછી મને એક મારા મિત્ર ગાંધીનામાં નાસિક કરી છે, એનામાં એના થ્રુ મારે વોક કરી છે. વાત એ વાર તો 15 દિવસ પહેલા 100 દિવસ પહેલા મારે વાત કહી હતી કે તમે કશું ન કરો, 100% શ્રદ્ધાને સાચી ભાવથી અમૃત બાપાને મસારી મેળીને બધા પહોંચો કે તમારું દુઃખ ઘટી જશે. આવો મને કીધું એટલે મેં અમૃત બાપાની મસારી મેળીની 2 અગરબત્તી કરીને ભગવાનની સાક્ષી સુભરીની માનતા માની આજે મારી વિશેષને 100% સારું છે. અમૃત બાપાની મસારી મેળીની માતા કી જય. યાદ કરો કરજો આમાં કઈક આમાં યાદ આવે ના આવે તમારું વિશે કઈક યાદ કરાવું કરજો. પેલા તો મને સતી મળશે. હા માં ખાચી હાચી માં સતી હાચી માં હાચી હાચી ના હાચી જો મારો કોઈ નો પુરાવા મિથ્યા ના થાય. હા માં સતી હાચી માં હાચી ના હાચી માં. તો ચોથા નંબર નું ઘર પકડજે તારે વસલ વડવાનું. તમારા દાદા ના ચોથા નંબર નું ઘર. હા મારી કેટલા ચોથા નંબર નું. હા 2, 3, 4 ચોથા નંબર નો ઘર મળશે. હવે એને શીકોતર કહું કે સધી કહું? મારી તો મને ખબર નહી, તમે જે કહો ભાઈ મને જે. તારા વડો 1, 2, 3, 4 નંબર નો તારા બધામાં તારા દાદા નું ઘર પડશે. હા એ ઘર માં જે શીકોતર માતા ને દીવો કરજે. શીકોતર માતા ને એવું કહેજે કે માં ઘર તમારું છે અને માં અમે તમારા છીએ. એમ કહેજે કે માં 12 મહિને 12 મહિને આવી આ દીવો કરીશું અને ચોખા નો નિમિત્ત માં આલીશો. માં તમે રાજી કરજો અને બહાર નીકળો. આમ બહાર નીકળો ને એટલે સીધો પેલા બહાર નીકળવાનો એટલે નાનો રસ્તો પડે. નાનો રસ્તો પડે એટલે પછી જમણી સાઈડ વળવાનું. જમણી સાઈડ વળે એટલે મોટો રસ્તો પડશે. તમે સાધન માં બેન બહાર નીકળશો. આમ સીધા સાધન માં બેન બહાર નીકળો એટલે એક ભાઈ દેખાય. એક ભાઈ એક ભાઈ જૂના કપડા પહેરેલા ચાલતી જતી હોય તારે માનવાનું કે તારા ઘર માં શીકોતર માતા. શીકોતર માતા પૂજાતી નથી એ ઘરની એટલે તારા ઘરમાં દુઃખ છે. હું આજે એક વખત તારી માનતા થી મટાડી આલીશ ને તો પાછી આ ઉભી થશે. પણ હું અમૃત ની મેળવી બોલું છું કે એની ભક્તિ ચાલુ કરજો. અવતાર માં મારી પાસે કદાચ આવવું પડે ને તો બધું મારા અવતાર માં ખૂટ પડો. આ બધું મને બતાવવા વાળી કોણ ભાઈ ની સધી માતા છે? હું મેળવી છું. બતાવું નાખું તો વાત કરું અને દોઢ આવે તો હું કઈ ના મગલા મારી સધી ના રામ છે એવું કહું હું માતા. સધી તું ખાલતી નહીં, શીકોતર તું ખાલશે એટલે એનું કરજો. જોયો ઘરે બેઠા માનતા માની તો એ તારું પોપડું ઉખાડી કાઢી ને. જે અમૃત બાપાના મસાણી મેલડી માની છે, અમૃત બાપાની જે આપ નિહાળી રહ્યા છો વિડીયોના માધ્યમથી મેલડી ધામ. અત્યારે ટાઈમ થયો છે 8:03 એટલે કે સાંજનો રાતનો ટાઈમ થયો છે અને આપણે હજારોની સંખ્યામાં માડીના દર્શન અર્થે આવ્યા છે અને બપોરથી તો અત્યાર સુધી ફક્ત અને ફક્ત માનતાઓ માટેને દર્શન નિહાળી રહ્યા છો. એવું મેલડી ધામ કે જ્યાં લોકો ઘરે બેઠા માનતા માનવાથી લોકોના દુઃખ દૂર થાય છે. તો આજે એ માનતાની લાઈન તમે જોઈ શકો છો. બપોરથી તો અત્યાર સુધીમાં હજારો ભાવિકે માડીને દર્શન કર્યા છે અને દર્શનનો લાવો લઈ રહ્યા છે. અત્યારે 8 વાગ્યા છે રાતના અને હજી પણ ભાવિકો બેસ્યા છે ફક્ત અને ફક્ત માડીના દર્શન માટે. જે લોકો દૂર દૂરથી આવે છે માડીના દર્શન અર્થે એને અત્યારે 8 વાગી ગયા છે. ઘણા લોકોની ટ્રેનો મિસ થઈ ગઈ છે, બસો ગતી રહી છે, પણ તેમ છતાંય માડીના આશીર્વાદ લેવા હજારોની ભીડમાં માડીના આશીર્વાદ લેવા ભાવિકો બેસ્યા છે. બોલો અમૃત બાપાને મસાણી મેલડી માતની જય. ક્યાંથી આવ્યા ભાઈ તમે? સુરત થી આવ્યા છો. એમની બસ જતી રહી છે તેમ છતાં માડીના આશીર્વાદ માટે અત્યારે કેટલા વાગ્યા છે?
રાતના 8 વાગ્યા છે, તેમ છતાં માડીના દર્શન માટે બેસે છે. અને ત્યારે હાલમાં લોકો આ માનતાની લાઈન છે, બપોરથી અત્યાર સુધી ઓનલી 4 માનતા લેવાઈ રહી છે. દર્શન તો હજી બાકી છે. રાતના 8 વાગી રહ્યા છો, લાઈવ ટેલિકાસ્ટ દ્વારા તમે નિહાળી રહ્યા છો મેલડી ધામ. જય મહાદેવ. ક્યાંથી આવ્યા છો? અમદાવાદથી આવ્યા છો. તમે ક્યાંથી આવ્યા છો કાકા? કેટલા વાગ્યા અત્યારે? એટલે તમે માના દર્શન માટે મોડા સુધી રાતે રોકાયા છો. કેવો અનુભવ હતો માતાજીના ગાદી પર આવ્યા પછી? જય માડી. તમે કઈથી આવ્યા છો? મુંબઈ. મુંબઈ થી. કેટલા વાગે અત્યારે? 9 અને 8 થઈ છે. ક્યારથી આવ્યા છો તમે? ક્યારથી આવ્યા છો? સવાર થી આવ્યા છો? તમે આવી ગાદી કોઈ જગ્યાએ જોઈ છે પહેલા? ક્યારે ને ક્યારે ને આવો ચમત્કાર કયા પણ નથી જોયા. અને માડી દ્વારા જે સત્કાર્યો થાય છે, જે ગરીબ પરિવાર ના બાળકોને જે સહાય કરે છે માતાજી, બહુ સરસ થાય છે. ઉષાબેન નું બી સરસ કામ છે અને પૂરી ટીમ નું બી સારું કામ છે તમારે. બોલો અમરત બાપા ની જય મારી. કેટલા વાગે અત્યારે? કેવો અનુભવ છો તમારો અહિયાં આવ્યા પછી? આવા માં ક્યાંય જોયા છે તમે? અને મહા પ્રસાદ ગ્રહણ કર્યો આજે? શું અનુભવ હતો મહા પ્રસાદ લીધા પછી? જય માડી. માડીના દર્શન થી બહાર આવ્યા છો. તમને અનુભવ કેવો હતો આજે ગાદી નો? 7-8 વાર આવ્યા પછી તમને ઘણું સારું છે. તકલીફો બધી કરી હતી માતાજી એ, તમારા ઘણા દુઃખ દૂર કર્યા છે. આજે કોની ગાદી એ તમે આવ્યા છો? અમરત બાપા ના મેલડી ધામે તમે આવ્યા છો. જોગણી માં હર્ષિતિ માં વેલા.